નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ન્યૂઝ લાઇવ સાથે હું છું શિવાની. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસર યુનિવર્સિટી. ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ થયું જાહેર. વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ. મહેસાણાના ખોખરવાડમાં ભાજપ મહિલા મોરચાના મહામંત્રીની થઈ છેડતી. ધારાસભ્ય કાર્યાલય ખાતે છેડતી થઈ. અજાણ્યા મોબાઈલ ફોન નંબરના હરકે છેડતી કરી. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 3 દિવસ રાજ્યમાં પડશે આકરી ગરમી. સમાચાર વિગતવાર જોઈએ તો આજે ખૂબ જ મોટો દિવસ વિદ્યાર્થીઓ માટે, કારણ કે ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ, 82.45% પરિણામ જોવા મળ્યું અને આ વખતે 7.55 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા પણ આપી હતી. ત્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ સામે આવ્યું અને ઘણા બધા વિદ્યાર્થીઓ હાલ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારની મહેનત વિદ્યાર્થીઓએ કરી હતી તે પ્રકારનું સારું રિઝલ્ટ પણ તેમને મળ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું ઓવરઓલ પરિણામ 82.45% આવ્યું છે અને જેમાંથી વિદ્યાર્થીઓના પરિણામની વાત કરીએ તો 82.53% પરિણામ તેમનું આવ્યું છે અને વિદ્યાર્થિનીઓએ 82.35% પરિણામ મેળવ્યું છે. એટલે આ વખતે વિદ્યાર્થિનીઓ કરતાં વિદ્યાર્થીઓ બાજી મારી ગયા હોય તેવું લાગી રહ્યું છે. એ ગ્રુપની વાત કરીએ, 90.11%નું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. ઘણી બધી શાળાઓ એવી પણ છે કે જેમનું 100% રિઝલ્ટ પણ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં કુંભાણિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આ વખતે જોવા મળ્યું. 97.27% પરિણામ જોવા મળ્યું. સાથે જ વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ પણ જોવા મળ્યું. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં મોરબી અવ્વલ ક્રમે પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. ઘણી બધી શાળાઓ એવી છે કે જેમનું 100% પરિણામ પણ આ વખતે જોવા મળ્યું છે. સવારના 9 વાગ્યાથી જ વિદ્યાર્થીઓ લાગી ગયા હતા. ગઈકાલની પણ જો વાત કરીએ, ઘણો બધો ઉત્સાહ હશે, સાથે સાથે ટેન્શન પણ હશે અને સબ્જેક્ટ પોતાને પણ લાગતા હોય છે અને તે ટફ સબ્જેક્ટને મોઢે કરી એમાં તૈયારી કરી એક્ઝામ આપી અને આજે જ્યારે રિઝલ્ટ આવ્યું છે સૌથી વધારે ખુશખુશાલ વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓની સાથે સાથે જ શિક્ષકો પણ એટલા ખુશ છે, કારણ કે આખું વર્ષ એમણે પણ વિદ્યાર્થીઓ પાછળ ઘણી બધી મહેનત કરી છે અને સાથે જ પરિવાર કે જેનો સૌથી વધારે સપોર્ટ પણ મળતો હોય છે. ત્યારે ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેમના ખૂબ જ સારા પરિણામ પણ આવ્યા છે અને તેમાંના જ એક વિદ્યાર્થીની પણ આપણી સાથે જોડાયા છે, જેમિની જયસ્વાલ, કે જેમનું 98.84% રેન્ક આવ્યું છે. પીઆર ખૂબ જ સારા કહી શકાય અને જેમિની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જેમિની, આટલું સારું પરિણામ આવ્યું છે, સૌથી પહેલાં તો નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે અને આટલા બધા પરિણામ માટે સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન્સ. સો મચ મેમ, થેન્ક યુ. જેમિની, આજની વાત કરીએ, સારું પરિણામ આવ્યું છે, ખુશી છે, પણ એની પહેલા ગઈકાલની વાત કરીએ. રાતે જે ટેન્શન હતું, આવતીકાલે રિઝલ્ટ છે, એનું એક હાઉ હોય મનમાં ચોક્કસ એને બધા વિદ્યાર્થીઓને આપણને સલાહ આપતા હોય મોટા કે ટેન્શન નહીં લેવાનું, પણ વિદ્યાર્થીઓના મનમાં જે હોય ટેન્શન એ તો જવાનું નથી. સલાહ ગમે તેટલી હોય, આજે રિઝલ્ટ જોઈ લઈએ પછી એ ટેન્શન દૂર થાય. કેવો માહોલ હતો ગઈકાલે, ઊંઘ આવી ખરી? કાલે કઈ જ ઊંઘ નથી આવી. જ્યારથી મને ખબર પડી છે ત્યારથી મને ઊંઘ નથી આવતી. એટલું ટેન્શન હતું, બહુ નર્વસનેસ હતી. એમ ક્યાંક તો હતું કે ખબર છે કે રિઝલ્ટ સારું આવશે, બટ સ્ટીલ એ કહેવાય ને, એક નર્વસનેસ જે છે એ લાઈફમાં રહે જ છે. એ મોટા હોય, નાના હોય કે કોઈ બી હોય, લાઈફમાં નર્વસનેસ તો રહે જ છે. નર્વસનેસ ચોક્કસથી રહે છે ને. આજે સવાર પડી અને જ્યારે રિઝલ્ટ જોયું અને આટલા બધા માર્ક આવ્યા, ખુશી કેટલી થઈ? જેટલું ટેન્શન હતું એટલી બધી ખુશી થઈ? ઓફકોર્સ ખુશી તો બહુ જ છે. હું બહુ ગ્રેટફુલ છું મારા પેરેન્ટ્સ માટે, આટલા વિશેસ માટે, આટલા બ્લેસિંગ્સ માટે.
અને જેણે બી પેપર ચેક કર્યું છે એમણે હું બહુ જ ગ્રેટફુલ છું કે એટલા સારા પર્સન્ટેજથી મને પાસ કરવામાં આવ્યું છે. સૌથી વધારે ટેન્શન ક્યાં હતું જેમિની? કારણ કે કોમર્સના સ્ટુડન્ટ હોય, પ્રેક્ટિકલની વાત કરીએ, સ્ટેટમાં બહુ તકલીફ પડતી હોય, યાદ કરેલું હોય પણ તોય છેલ્લે સ્ટેટમાં તો એવું થાય કે હવે શું થશે, અને જ્યારે કોમર્સનું પેપર હોય, અકાઉન્ટનું પેપર હોય અને બેલેન્સ શીટ ના મળે, એ જે ટેન્શન હોય એ વર્ગખંડમાં આપણને દેખાતું હોય. અને સાથે થિયરિકલ સબ્જેક્ટની વાત કરીએ, ઇકો જેટલું વાંચો છે ખબર ઇકોને શું હોય છે કે યાદ નથી રહેતું, તો તેમાં ટેન્શન વધારે હતું. સાચું કહું મેમ, મને છે ને કોમર્સ એઝ અ હું ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ છું, તો મને સૌથી વધારે ખાલી ગુજરાતીનું જ ટેન્શન હતું. બાકી બધા જે મેઇન સબ્જેક્ટ છે, અકાઉન્ટ, સ્ટેટ, સીકો, બીએ, એસપીસીસી, કોઈનું પણ એટલું ટેન્શન હતું જેટલું મને ગુજરાતીનું હતું. બીકોઝ લાસ્ટ ઇયર 10th માં બી મારા સાથે એવું જ થયું હતું, ગુજરાતીમાં સૌથી લીસ્ટ માર્ક્સ હતા, 63 હતા આઉટ ઓફ 80 માર્ક્સ. એટલે મને ગુજરાતીમાં ટેન્શન હતું અને ઓછા માર્ક હતા. તો આ વખતે કેટલી તૈયારી કરી ગુજરાતીમાં ખાસ કરીને? મહેનત કરી હતી ગુજરાતીમાં સ્ટાર્ટિંગ થી. મારા પર્સનલી ડેડી બી મને ભણાવતા હતા, એમનો બહુ જ સપોર્ટ રહ્યો છે આ વખતે ગુજરાતીમાં, કેમ કે ફ્રોમ ધ ફર્સ્ટ ડે જ એમણે મને ગુજરાતી આ વખતે પર્સનલી ધ્યાન આપીને ભણાયું છે, અને એટલે જ આ વખતે મને 88 માર્ક્સ આવ્યા છે આઉટ ઓફ 100. વાહ, ખૂબ જ સરસ માર્ક છે. અને સાથે જ એવું પણ હોય કે આપણને બાકીના સબ્જેક્ટ ફાવતા હોય, મહેનત એટલી બધી કરી હોય, પણ અમુક વાર એવું થાય કે જેટલી મહેનત કરીને એટલું પરિણામ જે આપણા સારા સબ્જેક્ટ હોય કે જેમાં મહેનત કરી હોય એમાંય નથી આવતું. તો એવા કોઈ સબ્જેક્ટ રહ્યા? શું નથી રહ્યું, જેટલી મહેનત કરી હતી એટલા જ માર્ક્સ આવ્યા છે. જી, સાથે સાથે આપણી સાથે બીજા ગેસ્ટ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરી. ખાલી આપણે વાત કરીએ એવા પ્રિન્સિપાલ સાથે કે જેમની શાળાનું 100% પરિણામ આવ્યું છે, જે ખૂબ જ સારી બાબત છે. યાર ગોસ્વામીજી અશોકભાઈ કે જેઓ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની શાળાનું 100% પરિણામ આવ્યું છે. અશોકભાઈ, આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. રહ્યા છે જેમિની, આપણી વાતમાં પાછા આવીએ. કયો સબ્જેક્ટ જેની તમે વાત કરતા હતા કે મહેનત કરી છે પણ કદાચ એવું લાગ્યું કે થોડીક હજુ મહેનત કરી હોત ને તો એકદમ મસ્ત રિઝલ્ટ આવત? કોમ્પિટિશન નથી આપ્યું કે આટલા માર્ક્સ આવવા જોઈએ કે આટલા, બસ એમણે એ જ કીધું છે કે તમારું બેસ્ટ આપો, બાકી બધું તમે રિઝલ્ટમાં ભગવાનનો આશીર્વાદ તો જોઈએ જ છે, તમે તમારું બેસ્ટ ટ્રાય કરો બસ. ચોક્કસથી બેસ્ટ ટ્રાય કરો, ને આપણે દરેક એ વાત પણ કહેતા હોઈએ છીએ બેસ્ટ ટ્રાય કરવાની. ત્યારે વસ્તુ એ પણ છે કે આપણે તો બેસ્ટ ટ્રાય કરતા હોઈએ છીએ, અને આપણે શાળાના જે શિક્ષકો હોય છે એ પણ ખૂબ જ સારો સપોર્ટ આપણને આપતા હોય છે. તો શાળાનો કેવો સપોર્ટ મળ્યો? સ્કૂલના ટ્યુશનના ટીચર્સે બહુ જ સપોર્ટ કર્યો છે. મારા બધા ટ્યુશનના ટીચર્સે મને પર્સનલી ધ્યાન આપીને મારી મિસ્ટેક્સને સુધારવાનું હંમેશા ટ્રાય કર્યું છે, અને કે કોઈ પણ ટાઈમ જોયા વગર જ્યારે બી ક્વેરી હતી ત્યારે એમણે સોલ્વ કરાઈ છે મને. ત્યારે બધી જ ક્વેરી સોલ્વ કરાય છે શિક્ષકે, તો એમના માટે એક સંદેશો તો બને ને? શ્યોર શ્યોર, મારા બધા જ ટીચર્સ ને, મારા બધા જ મેમ ને હું બહુ જ બહુ જ ગ્રેટફુલ છું એમના ડેડિકેશન માટે, એમના બહુ જ થેન્કફુલ છું એમના બધા જ હાર્ડવર્ક માટે. જી, હાર્ડવર્ક માટે થેન્ક યુ છે. અને સાથે જ હવે આપણી સાથે યાર ગોસ્વામી સાહેબ જોડાઈ ગયા છે, આપણા બીજા ગેસ્ટ કે જેઓ પ્રિન્સિપાલ છે એવી સ્કૂલના કે જેનું 100% પરિણામ આ વખતે જોવા મળ્યું છે. અશોક સર, કેવી લાગણી 100% પરિણામ આવતું હોય જ્યારે શાળાનું, કેવી લાગણી? જ્યારે 100% પરિણામ આવતું હોય શાળાનું, કેવી લાગણી અશોકભાઈ? ત્યારે અશોક સર જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમની આપણી વાતોમાં પાછા આવીએ, જે મહેનત કરી હતી તે પ્રમાણેનું પરિણામ આવ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે જેમની કે ધારી હશે એટલી મહેનત કરી હશે પણ ધારેલું પરિણામ નહીં આવ્યું હોય, તો એમને કઈ કહેવું છે? બસ એમને એ જ કહેવું છે કે કઈ વાંધો નહીં, આ ફર્સ્ટ એક્ઝામ નથી અને લાસ્ટ એક્ઝામ બી નથી, હમણાં લાઈફમાં બહુ જ બધી એક્ઝામ્સ આવવાની છે,
મને બી એવું લાગે છે કે હમણાં આ ખાલી એન્ડ નથી મારું લાઈફમાં, હમણાં તો બધું સ્ટાર્ટ થયું છે. ઘણા સ્ટ્રગલ બાકી છે, ઘણું હાર્ડવર્ક બાકી છે, તો આગળ જે એક્ઝામ્સ આવવાની છે એમાં ફોકસ કરીએ. અને હું બી આ જે એક્ઝામ છે એનાથી બહુ જ આમ ફૂલે નથી, આમ કહેવાય ને કે બહુ આપણે વધારે પડતું જ નથી કરતી, બસ આપણે હજી હાર્ડવર્ક કરવાનું છે એ જ વિચારીને હું આગળ વધું છું. વધારે પડતી મહેનત આપણે કરતા અમુક વાર સ્વાસ્થ્ય ઉપર અસર થઈ જાય. આપણને ખબર છે કે ટેન્શન બહુ થતું હોય અને ઘણા બધા વિદ્યાર્થીઓ રાત રાત જાગતા હોય, સવારે વહેલા જાગી જાય. તો તમે કેવી રીતે મહેનત કરી હતી? મેં બી મહેનત કરી હતી, બટ મેમ હું છે ને મારા પેરેન્ટ્સ નો એ જ કન્સર્ન હતો કે પોતાની હેલ્થને છોડીને આપણે ભણવાનું નથી, હેલ્થને પ્રાયોરિટી આપવાની જ છે. અગર હેલ્થ સારું હશે તો જ આપણે સ્ટડી સારી રીતે કરી શકીશું. એટલે મેં મારા જુનિયર્સ ને બી એ સજેસ્ટ કર્યું હતું કે પ્લીઝ તમે લોકો તમારી ઊંઘને બગાડીને બહુ મહેનત ના કરતા, વધારે ટાઈમ તમે સ્ટડીઝ પર સવારે જ દેવો, જયારે તમે ઊંઘતા ના હો, જે દિવસનો ટાઈમ છે આપણો ત્યારે આપજો. ફોન ટીવી વગેરે ને વધારે ઇમ્પોર્ટન્સ ત્યારે આપજો. હા જી, અવાજ આવે છે. ઓકે જી જેમિની, એક જ મિનિટ આપણે આપણી વાતને આગળ વધારીશું. અશોકભાઈ હવે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. આર ગોસ્વામી કે જેમની સ્કૂલનું 100% પરિણામ આવ્યું છે, તેના પ્રિન્સિપાલ છે એબી પટેલ સ્કૂલના. તો અશોકભાઈ, સૌથી પહેલા તો એ પૂછવા માંગી છું, કેવી લાગણી જ્યારે 100% પરિણામ આવતું હોય શાળાનું? હા જી નમસ્તે. આખા વર્ષનું સ્ટાફનું વિદ્યાર્થીઓનું પરિણામ ની ફળ સ્વરૂપે આપણને આપણું ઈચ્છિત પરિણામ મળતું હોય છે, એટલે ખરેખર ખૂબ આનંદ થતો હોય છે. અને આજે અમારો સમગ્ર શાળા પરિવાર એ ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે કે અમારી મહેનતનું પરિણામ અમને મળ્યું છે. જી, મહેનતનું પરિણામ મળ્યું છે અશોકભાઈ. અને સાથે જ આખું વર્ષ જે શિક્ષકો પણ ઘણી મહેનત કરે છે, વિદ્યાર્થીઓની મહેનત છે એની પાછળ, એના ડાઉટ સોલ્વ કરવા માટે શિક્ષકોની પણ એટલી બધી મહેનત હોય છે. તમારા શિક્ષકોએ કે જેમણે આટલી બધી મહેનત કરી, તેમના માટે અને વિદ્યાર્થીઓ માટે કે જેમણે પોતે પણ એટલી બધી મહેનત કરી, શું કહેશો? હા જી, અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખરેખર ખૂબ સારી મહેનત કરી છે. અમે છેલ્લા 2 મહિના તો લગભગ ડિસેમ્બર પછી તો અમે મારા સહિત અમારા ટીચરોનું અમે ગ્રુપ બનાવ્યું હતું અને અમે મોહલ્લા વાઇઝ ગામ વાઇઝ વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવીને લગભગ 10-15 વાલીઓની મીટિંગ કરતા તમે, અને એમનું બાળક કેવું ભણે છે, શું મહેનત કરે છે, ક્યાં એને ડાઉટ છે, એ બધા અમે વાલીઓના ઘરે જઈને એમના ડાઉટ સોલ્વ કરતા હતા. એટલે એનું પરિણામ અમને ખરેખર સારું મળ્યું છે, અને શિક્ષકોની મહેનત અને સાથે સાથે બાળકોની મહેનત પણ રંગ લાવી છે. ખૂબ જ સુંદર કામગીરી. અને જેમિની, આપણે પાછા આવીશું આપણી વાત ઉપર. હેલ્થ સારી રહે એની વાત કરી આપે, ત્યારે હેલ્થ તો સારી રહેશે, પરંતુ ઘણી બધી વખત એવું ટેન્શન હોય ને કે જ્યારે 10મું ધોરણે હોય, 12મું ધોરણ હોય, તો ક્યાંક બહાર જવાનું હોય તો કહેશે કે તારે આવવાની જરૂર નથી, મહેનત કર. એવું કોઈ ટેન્શન, એવું કોઈ પ્રેશર ઘરના લોકોએ આપ્યું ખરી? ના, મારે કોઈ પ્રેશર એવું નથી આપ્યું. બટ ટુ બી વેરી ઓનેસ્ટ, મારા સગા દીદીના મેરેજ હતા 12th, જ્યારે અમારે કોલેજની જે એક્ઝામ સ્ટાર્ટ થઈ 12th ની, ત્યારે જ મારા દીદીના મેરેજ હતા. મેં એક બી ફંક્શન નથી અટેન્ડ કર્યું. મારા પેરેન્ટ્સ ઇન્સિસ્ટ કર્યું હતું કે તું એન્જોય કરી લે થોડું ઘણું, બટ સ્ટીલ મેં નતું કર્યું, બીકોઝ આ એક્ઝામ જે છે એ પાછી આવવાની નથી, મેરેજીસ તો પાછા આવી જવાના છે. એટલે હું તો એ જ માનું છું કે ફેમિલી ફંક્શન્સ ને અટેન્ડ કરવું, બટ વધારે એમને ઇમ્પોર્ટન્સ ના આપવું, પોતાના સ્ટડીઝ ને બી ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. બિલકુલ, સ્ટડીઝને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. અને અશોકભાઈ, એક વાત એ પણ કરીશું કે આપની શાળાનું તો 100% પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓ ખૂબ જ સારા રહ્યા, પરંતુ અમુક આજે વિદ્યાર્થી એવા હશે કે જે થોડા ઘણા હતાશ થયા હશે, તો એમને શું કહેવા માંગશો? જે વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરી છે અને આયોજન પૂર્વક મહેનત કરી છે, એનું પરિણામ સારું મળ્યું છે. પણ જે વિદ્યાર્થીઓની મહેનતમાં ક્યાંક ને ક્યાંક થોડી કચાશ રહી ગઈ છે, તો એ વિદ્યાર્થીઓને એમનું ઈચ્છિત પરિણામ મળ્યું નહીં હોય એવું બની શકે. તો એના માટે હવે એમને આ મહિનામાં જ, આગામી મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની છે. એટલે કદાચ કોઈ વિષયમાં નાપાસ થયા હોય તો એનું પરિણામ માં સુધારો એ મહેનત કરીને કરી શકે છે, અને એમનું વર્ષ બચાવી શકે છે બગડતું. એટલે આગામી મહિનામાં ફરીથી જે પરીક્ષા લેવાય એમાં એપિયર થઈને મહેનત સાથે જો પરીક્ષા આપે તો એમનું પરિણામ સારું આવે અને વર્ષ બગડતું અટકી જશે.
એટલે આગામી મહિનામાં જયારે પરિણામ બીજી પરીક્ષા આપવાનો મોકો છે ત્યારે વિદ્યાર્થીઓને ચોક્કસથી કહીશું આ વખતે ફરી મહેનત કરો અને મહેનત કરશો એ પ્રમાણે પરિણામ આવશે, નિરાશ થવાની હતાશ થવાની કોઈ જ જરૂર નથી. ત્યારે જેમિની આપની, જી બિલકુલ સર, જેમિની આપની પાસે પાછા આવીશું. ઘણી બધી મહેનત થતી હોય છે અને જેવું સરે પણ કહ્યું કે સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવીને વોટ્સએપમાં હોય કે પછી ગમે તે રીતે, સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જેમાં આજના વિદ્યાર્થીઓનું ધ્યાન વધારે જતું રહેતું હોય, પરંતુ એનો સારો ઉપયોગ કરવો હોય તો એ થાય ખરી, કારણ કે ઘણા બધા એવા વિડીયોઝ આપણને મળતા હોય કે જેમાં આપણે ભણી શકીએ, જે ડાઉટ હોય એમાં પણ સોલ્વ થતા હોય છે, તો એવું સોશિયલ મીડિયાની કોઈ મદદ લીધી હતી ખરી? સોશિયલ મીડિયાની મેમ મેં ઘણી થોડીક તો મદદ લીધી હતી. કેટલો સમય સોશિયલ મીડિયા પાછળ આપ્યો? મેમ મેં એટલું બધું બી ટાઈમ નહોતું આપ્યું સોશિયલ મીડિયાને, બીકોઝ મારા ટીચર્સ બહુ જ મારા માટે ટચમાં રહેતા હતા, મને બધા ક્વેરી સોલ્વ કરાવતા હતા, એટલે સોશિયલ મીડિયાની બહુ તો યુઝ નથી થતું, પણ હા થોડું ઘણું યુઝ થતું હતું. જેમિનિયાને છેલ્લો એક સંદેશો, આટલી બધી મહેનત તમે કરી, પરિવારે કરી, શિક્ષકોએ કરી, ઘણા બધા ડાઉટ સોલ્વ કરાયા હશે, શાળાએ એટલી બધી મહેનત કરી, એક છેલ્લો સંદેશો દરેકને. જેમિની આપને મારો અવાજ આવી રહ્યો છે? ના મેમ હમણાં તમારો અવાજ નતો આવતો. એ રીતની મહેનત કરી, આખું વર્ષ મહેનત કરી, તમે મહેનત કરી, પરિવારે એટલી બધી મહેનત કરી, શિક્ષકોએ કરી, શાળાએ આટલી મહેનત કરી અને આ બધાની મહેનતનું પરિણામ આવ્યું છે, એક સંદેશો બધાને. બસ બધાને એ જ કે ભાઈ તમે હાર્ડવર્ક કરો, ડેડિકેશનથી હાર્ડવર્ક કરો, પેરેન્ટ્સના સપોર્ટના સાથે હાર્ડવર્ક કરો, અને બસ એ વિચારો કે એક્ઝામ જે છે એ તમારા એકલા માટે નથી, પેરેન્ટ્સ અને ટીચર્સ માટે બી છે, બીકોઝ તમારું એકલાનું સપનું નથી હોતું જીવનમાં, તમારા સાથે જે પાછળના જે બધા કહેવાય ને બેકબોન, આપણા પેરેન્ટ્સ, આપણા ટીચર્સ, એમનું બી આ સપનું હોય છે કે આપણે જીવનમાં આગળ વધીએ અને કરીએ. અને આજકાલના જમાનામાં તો સ્ટડી જ એક એવો ટૂલ છે જેનાથી આપણે બધાના દિલને છૂઈ શકીએ છીએ, જીવનમાં બહુ જ આગળ વધી શકીએ છીએ. જેમિની બિલકુલ, એક ભણતર જ એવી વસ્તુ છે કે જે જીવનમાં કામ આવે છે અને યાદ રાખવા જેવી બાબત છે. સાથે જ અશોક સર આપને પણ પૂછવા માંગીશું, કારણ કે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે, કેટલી ધારી સફળતા નથી મળી એમના માટે, તો આપે કહ્યું કે મહેનત કરવાની છે, પરંતુ પરિવાર માટે પણ કહેશું, કારણ કે ઘણી બધી વાર વિદ્યાર્થીઓ બધા જ એટલા સારા નથી હોતા, એટલું સપોર્ટ પરિવાર એમને નથી આપતું ઘણી બધી વાર જોવા મળે છે, તો એમના પરિવાર માટે પણ કંઈ કહેવા માંગશો? હા જી મેડમ, પરિવારને મારી ખાસ એક રિક્વેસ્ટ છે કે જીવન મહત્વનું છે, કઈ એકાદ પરીક્ષામાં કોઈ એક તબક્કામાં થોડાક આપણને ધાર્યું પરિણામ ના મળે એનાથી આખું જીવન કે નિષ્ફળ જતું નથી. જીવનમાં ઘણી બધી ચાન્સ છે, તો કદાચ એકાદ ચાન્સમાં આપણને થોડું નબળું પરિણામ મળ્યું હોય તો એનાથી પરિવારના સભ્યો કે સ્ટુડન્ટે સહેજ પણ નિરાશ થવાની જરૂર નથી. હજુ ઘણું બધું સમય આપણી પાસે છે, ઘણું બધું જીવન છે, ઘણી બધી તકો આવશે, તો એ તકોને વધાવી લઈએ. એ આપણે જ્યાં અહીંથી નિષ્ફળતા મળી છે, કયા કારણથી નિષ્ફળતા મળી છે એનું થોડું ઓબ્ઝર્વેશન કરીને અને એમાં સુધારો કરીએ તો સહેજ પણ આગલા ઉચ્ચ ભવિષ્ય માટે કોઈ પ્રશ્ન સર્જાશે નહીં. એટલે પરિવારને ખાસ મારું એક સૂચન, કહો તો સૂચન, વિનંતી તો કોઈ વિનંતી કે બાળકો પર સહેજ પણ પ્રેશર ના લખો. જીવન મહત્વનું છે, માત્ર કોઈ એક તબક્કો એ મહત્વનો નથી. જશુભાઈ સાચી વાત છે, જીવન મહત્વનું છે અને વિદ્યાર્થીઓ પર જે પ્રેશર હોય છે, પ્રેશર હટી જશે તો આપોઆપ સારું પરિણામ આવવાનું છે, માઇન્ડ ફ્રી રહેશે તો પોતાનું ફોકસ પણ એ કરી શકવાના. અને આપની શાળાનું તો જ્યારે 100% પરિણામ આવ્યું છે આપને એના માટે જ અભિનંદન આપીએ છીએ, અને આગળ પણ આવી જ રીતે આપની શાળાનું પરિણામ આવતું રહે. ઓકે થેન્ક યુ. અને જેમિની આપને પણ ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે ને, આગળ જે પણ દિશામાં તમે જવા માંગતા હો, જે પણ પ્રવાહમાં કારકિર્દી બનાવવા માંગતા હો તેના માટે આપને પણ ખૂબ જ અભિનંદન.